આપની સાથે હું છું તેજસ પુરોહિત અને હું છું ભરત હેરમા. આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10. દેશભરના મહત્વના સમાચારો પર એક આછેરી નજર કરીએ ફટાફટ ટોપ 10 માં. દેશભરમાં આજે ભાજપ દ્વારા કાળો દિવસ મનાવાઈ રહ્યો છે. આજથી 43 વર્ષ પૂર્વે એટલે કે 1975 ની 25મી જૂનની મધ્યરાત્રિએ તે સમયના કોંગ્રેસી વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી જાહેર કરવામાં આવી હતી અને મિસા નામના કાળા કાયદા હેઠળ અનેક રાજનેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને પોતાની સત્તાનો સંપૂર્ણપણે દુરુપયોગ કરાયો હતો. જ્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા આ કાળા દિવસ મનાવવાનો વિરોધ કરાઈ રહ્યો છે. કોંગ્રેસીઓનું કહેવું છે કે મોદી શાસનમાં સર્વગતિયારશાહી જેવું વલણ અપનાવાઈ રહ્યું છે. દેશમાં અનેક આર્થિક સામાજિક કટોકટીનું નિર્માણ થયું છે અને અનેક લોકોની ભારતના નાગરિકોની સ્વતંત્રતા છીનવાઈ રહી છે. તો આ તરફ દેશભરમાં ચોમાસું સક્રિય થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર બંગાળમાં વધુ વરસાદના કારણે 11 થી વધારે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડની અંદર 12 મેઘ ખાંગા થયા છે અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાણી છે. વરસાદના લીધે ચારે તરફ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. દેશના ગદ્દારો હવે તમારી ખેર નથી. જમ્મુ કાશ્મીરની અંદર રાજ્યપાલ શાસન લાગુ થયા પછી મોદી સરકાર અલગાવવાદીઓ ઉપર તટકવાની તૈયારીઓ કરી રહી છે. માસ્ટર પ્લાન પ્રમાણે મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ સાથે સંકળાયેલા એક પણ વ્યક્તિને હવે બક્ષવામાં નહીં આવે. ફક્ત મુસ્લિમો જ નહીં પણ હિન્દુઓની પણ આસ્થાના પ્રતીક સમાન સુરતના ઉના વિસ્તારમાં આવેલી હજરત બાબા પીરની દરગાહ પર એક ચમત્કારની વાતો વહેતી થઈ હતી. મળતા સમાચાર મુજબ દરગાહમાં મજાર હલી રહી હોવાના સમાચાર મળતા અનેક હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો દરગાહ પર એકત્રિત થયા હતા અને આ ભીડને કાબૂમાં કરવા માટે થઈને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો વિશ્વ પ્રસિદ્ધ લંડન સ્થિત મેડમ તુસાદ મ્યુઝિયમમાં હવે યોગ ગુરુ બાબા રામદેવનું પણ સ્ટેચ્યુ મૂકવામાં આવનાર છે. અનેક ભારતીય વિભૂતિઓના સ્ટેચ્યુ સાથે હવે બાબા રામદેવનું સ્ટેચ્યુ પણ ત્યાં જોવા મળશે. કેન્દ્રીય સંચાર મંત્રાલય દ્વારા મળતી માહિતી મુજબ 1 જુલાઈ 2018 થી જે ગ્રાહકો નવા મોબાઈલ નંબર ખરીદશે તેઓને 13 આંકડાવાળા મોબાઈલ નંબર આપવામાં આવશે અને આના માટેની સંચાર નિગમે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તો આ તરફ અક્ષય કુમારની આગામી ફિલ્મ ગોલ્ડને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુટ્યુબ ઉપર દર્શકો દ્વારા આ પિક્ચરનું ટ્રેલર 90 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે. ફેસબુકે પોતાની એપ એક કોન્ફરન્સ દ્વારા જણાવ્યું છે કે વોટ્સએપમાં આગામી સમયમાં એક નવું ફીચર ઉમેરવામાં આવશે અને વોટ્સએપના આ નવા ફીચર્સ દ્વારા યુઝર્સ સ્ટીકર્સ પણ મોકલી શકશે. મહિન્દ્રાએ લોન્ચ કરી 9.47 લાખ રૂપિયાની કિંમતની નવી TUV 300. તો આ હતા આજના અમારા ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ સમાચારો માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. આરજેટી લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.